21 જૂન વિશ્વ યોગ દિવસ. યોગ પ્રક્રિયા આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી ભેટ છે. 5000 વર્ષ પહેલેથી આપણા ભારતમાં યોગ થાય છે, પણ અત્યાર સુધી આપણા તેને વિશ્વ સ્તરે માન્યતા મળેલી ન હતી. અને આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નથી 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને આ 21 જૂને તેને 7મા વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારે આપણા જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી બીનાબેન કોઠારી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર કોચ પ્રીતિબેન શુક્લા આપણી સાથે છે, જે આપણને યોગ વિશે થોડુંક સમજાવશે. મેડમ, તમે એક મહિલા તરીકે મહિલાઓને યોગ માટે કોઈ સંદેશો આપશો? ચોક્કસ. મહિલાઓને પોતાના રોજબરોજના જીવનમાં ઘણી બધી શારીરિક મહેનત કરવી પડતી હતી, સાથે સાથે બાળ ઉછેરમાં અને ઘર સાચવવામાં એના મગજ પણ થોડું ઘણું ટેન્શન કે એને રહેતું હોય છે. એના માટે યોગ એક સૌથી બેસ્ટ થેરાપી છે. આમ કહે તો થેરાપી આપણી સંસ્કૃતિ. યોગને તો આપણે જે કાંઈ નામ આપી શકીએ કે આપણા શરીરના શ્રેષ્ઠ માટેની જૂનામાં જૂની પદ્ધતિ છે. યોગ આપણા યોગીઓ દ્વારા તેને સંશોધિત કરેલી છે. જેમ શૂન્યની શોધ ભારતમાં થઈ હતી, તેમ આ યોગની શોધ પણ યોગ ભારતમાં જ થઈ છે. અને આ યોગને વિશ્વ સ્તર સુધી લઈ જવા માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રયત્ન કર્યો, તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા તુરંત જ 21 જૂને વિશ્વમાં 193 દેશોએ ભારતના યોગને યોગ દિવસ 21 તારીખને યોગ દિવસ તરીકે પુષ્ટિ આપી. એ પણ આપણા માટે બહુ ગૌરવની વાત છે. મહિલાઓ માટે પણ કહીશ કે જરૂર તમારા માટે જ્યારે સમય કાઢો ત્યારે તમારા શરીરના સ્વાસ્થ્ય માટે, શારીરિક રીતે સક્ષમ રહેવા માટે, નિરોગી રહેવા માટે, અને આપણા બહેનોને લગતા પણ જેઓ ઘણા બધા રોગો હોય છે કે ગર્ભાશયના રોગ હોય છે કે શરીર મેદસ્વીતાના રોગ હોય છે, તો એના માટે યોગ સૌથી બેસ્ટ છે. હા, પ્રીતિબેન, તમે યોગમાં જોડાયેલા છો, કેટલા વર્ષોથી જોડાયેલા છો? હું યોગમાં 20 વર્ષથી જોડાયેલી છું. તો યોગ ખરેખર મહિલાઓ અત્યારે ઘણીવાર એમ કહે છે કે અમને સમય નથી યોગ માટે. ક્યારેક એમ પણ સાંભળી લઈએ છે કે ઘરમાં તો આટલું કામ કરીએ છીએ તો એક્સરસાઇઝ તો થઈ જ જાય છે, તો યોગમાં ક્યાં ટાઈમ બગાડવો? તો શું યોગ અને એક્સરસાઇઝ બે એક વસ્તુ છે? ના બેન, એ આપણી માન્યતા બહેનોની ખાસ કરીને, કારણ કે બહેનો પાસે સમયની બહુ કમી હોય છે કે પોતાના માટે એક સમય નથી કાઢી શકતી. ઘર પરિવાર અને કુટુંબ માટે કરવા માટે એના પાસે એટલો બધો સમય જતો રહેતો હોય છે કે જે પોતાની જાત માટે એ જાગૃત નથી આપણી બહેનો. એટલે ખાસ કરીને હું બહેનોને કહીશ કે ઘરનું કામ કરીએ એ આપણા શારીરિક એક્સરસાઇઝ થાય છે, અને યોગથી આપણી ઇન્ટરનલ એક્સરસાઇઝ થાય છે. આપણા આંતરિક અવયવો છે એને પ્રાણાયામ દ્વારા એક્ટિવ કરવામાં આવે છે. એટલે હું પોતે એક એનું ઉદાહરણ છું કે એક લેડી તરીકે મને મારા શરીરની અંદર 5 ઓપરેશન થયેલા છે, અને હું પણ ઘરનું કામ જાતે જ કરતી હતી. આજે 20 વર્ષથી હું જાતે જ કામ કરું છું, છતાં પણ મારા શરીરની અંદર ઘણી બધી તકલીફો ઊભી થઈ હતી. એટલે ઘરનું કામ કરી અને આપણે નિરોગી રહીએ છીએ એવું માન્યતા આપણી બિલકુલ ખોટી છે. પ્રાણાયામ દ્વારા આપણે આપણા આંતરિક અવયવોને એક્ટિવ કરીએ, ઇમ્યુનિટી પાવર વધારીએ, અને સદાય નિરોગી રહીએ તો આપણા કુટુંબ અને સમાજ માટે આપણે વધુ કાર્ય કરી શકશું. મેડમ, તમે જેમ કીધું એમ તમે લગભગ 6 વર્ષ યોગ સાથે જોડાયેલા હતા, રેગ્યુલરલી યોગ કરતા હતા, પણ હવે આ બધા ઘરની જવાબદારીમાં કે આ જવાબદારીમાં તમે યોગથી થોડા દૂર થતા ગયા છો. તો એ સમયે તમે જ્યારે યોગ કરતા હતા ત્યારે તમારું શારીરિક સ્વાસ્થ્ય અને અત્યારમાં તમને કોઈ ફેરફાર લાગે છે? ઘણો બધો ફેરફાર છે કે જ્યારે હું યોગ કરતી હતી ત્યારે મને મારા કોઈ પણ જાતના સાંધાના દુખાવો ક્યારેય થયા નતા, કે શરીરની અંદર એસિડિટી જેવી બીમારી પણ મેં યોગ દ્વારા દૂર કરી છે. એટલે હવે પાચન શક્તિ માટે પણ ફરક પડી ગયો છે, અને શરીરની જે આપણે સાંધાઓ હોય કે આપણા સ્નાયુઓ હોય એને એ બધા સ્ટ્રેસ ન થાય એટલે એ જકડાઈ ગયેલા એવા લાગે છે. એટલે યોગ હોય તો તમે તમારા રૂટિન જીવનમાં પણ જો તમે યોગ અપનાવ્યો હોય તો તમારા રૂટિન જીવનના કાર્ય પણ તમે ખૂબ સરળતાથી કરી શકો છો. તમે સ્વસ્થ અને નિરોગી યોગ દ્વારા રહી શકો છો. પ્રીતિબેન, યોગ આપણી સંસ્કૃતિ છે, છતાંય આપણા ભારતીયો યોગથી દૂર થતા જાય છે. વિદેશોએ બધાએ અપનાવી લીધા છે પણ આપણે હજી અપનાવતા નથી, તો એનું કોઈ કારણ? એનું કારણ બાળકોમાં જ્યારે નાનપણથી આપણે એને સંસ્કાર આપીએ ને તો એ વધુ યોગ્ય થશે. કારણ કે માનનીય મોદીજીએ જે સ્કૂલમાં ગામડે ગામડે અને તાલુકામાં દરેક શહેરની અંદર યોગનો અત્યારે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે,
અને આપણે તો બધા ખૂબ નસીબદાર છીએ કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના થઈ ગઈ છે અને માનનીય ચેરમેન શ્રી શિષપાલજીએ અત્યારે એક લક્ષ્ય લીધું છે કે 1,00,000 લોકોને યોગ વર્ગ શરૂ કરાવશે, એવું એક એમણે લક્ષ્ય લીધું છે. એટલે એક એક ઘરની અંદર યોગ પહોંચશે. તો આપણા બાળકોને એ યોગ વર્ગની અંદર જોડીએ અને તો જ એનો જો બાળપણથી જ એને સંસ્કાર થશે, નાના બાળકથી જ તે, અને માં જાગૃત થશે. એક લેડી તરીકે હું એક બહેનોને વિનંતી કરીશ કે ખાસ કરી અને પોતે યોગને અપનાવે અને પોતાના બાળકની અંદર યોગના સંસ્કાર આપે તો આ અવેરનેસ આવશે. અને જે પશ્ચિમી દેશોનું જે અત્યારે મોબાઈલ અને કોમ્પ્યુટર દ્વારા જે આપણા દેશની અંદર જે દૂષણ ફેલાયેલું છે એનાથી આપણે થોડા દૂર રહીએ, કારણ કે સતત મોબાઈલનો ઉપયોગ એટલે બાળકો સતત મોબાઈલ અને કોમ્પ્યુટરથી એડિક્ટ થઈ ગયા છે. અને આવી જે આપણી ભારતીય સંસ્કૃતિ છે યોગની જેવી, કે જે આપણી ધાર્મિક છે પરંપરા, ઋષિ પતંજલિએ શોધેલી પરંપરા છે જેને આપણે ભૂલી ગયા છીએ, અને વિદેશી એટલે અપનાવ્યું એટલે આપણે એને અપનાવ્યું છે, તો એના કરતાં આપણો દેશ છે, આપણી સંસ્કૃતિ છે અને આપણને આટલા સરસ ધર્મગુરુઓ મળ્યા છે, આપણે આવા સરસ વડાપ્રધાન મળેલ છે આપણને, તો આપણે એના નેજા હેઠળ જો એ દરેક ઘર સુધી યોગને પહોંચાડીએ તો મારા ખ્યાલ પ્રમાણે દરેક ઘરની અંદર એક દિવસ એવો હશે કે એક યોગ ટીચર દરેક ઘરની અંદર હશે. અત્યારે કોરોનામાં લગભગ બધાને જે કોરોના જેને થાય છે એને ફેફસાની અસર થાય છે, તો ફેફસા માટે પ્રાણાયામ વધુ અસરકારક છે. હા, તો યોગથી એને કોઈ જાતનું અસર એટલે વધારે ફાયદાકારક હોય એવું કોઈ પણ તમે કાંઈ સલાહ આપી શકશો? જી દીપાબેન, પ્રાણાયામથી જ આપણી ઇમ્યુનિટી પાવર વધે છે અને ખાસ કરીને અત્યારે જે મહામારી ચાલી રહી છે અને લોકોમાં જે ભયનો માહોલ છે અને લોકો દવા પાછળ એટલા બધા દોડવું પડે છે, અનેક દવાખાનાઓમાં જગ્યા નથી હોતી, એવી બધી જે મુશ્કેલીઓ થઈ છે, એમાં જો યોગને અપનાવે તો ફેફસાને લગતી જે બીમારી છે ને એ આપણું સૌથી પહેલું જે પ્રાણાયામ છે આપણું ભસ્ત્રિકા પ્રાણાયામ, એ આપણે નિયમિત 5 મિનિટથી શરૂ કરી અને 15 મિનિટ સુધી કરો તો તમારા શરીરની અંદર કોઈ રોગ ન રહે, એ કોરોના નહીં પણ કોઈ પણ જાતનો વાયરલ ઇન્ફેક્શન નહીં આવે, પ્લસ તમારો ઇમ્યુનિટી પાવર એટલો વધી જશે, એટલો સ્ટ્રોંગ થઈ જશે કે ફેફસાને લગતી બીમારી તો ક્યારેય નહીં આવે. કારણ કે ફેફસાને લગતા તમામ રોગો છે ને ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી, કપાલભાતી પ્રાણાયામ કરવાથી અને અનુલોમ વિલોમ પ્રાણાયામ, આ 3 પ્રાણાયામ ફક્ત 15 મિનિટ. આખી જામનગરની જનતાને હું પણ એ વિનંતી કરીશ કે પોતાને સમય 15 મિનિટ કાઢી લેશે ને સવાર સવારમાં તો એમનો ઇમ્યુનિટી પાવર વધશે અને એ ઇમ્યુનિટી પાવર એટલો વધશે કે એને જલ્દીથી કોઈ એલોપેથી કે આયુર્વેદિક દવા લેવાની જરૂર નહીં પડે. ખૂબ સારી વાત કરી પ્રીતિબેને, પ્રાણાયામ અને યોગ દ્વારા આપણે કોરોનાની સામે રક્ષણ મેળવી શકીએ છીએ, એટલે ફેફસા મજબૂત થાય છે અને કોરોનાથી જે ફેફસા ડેમેજ થાય છે એના માટે અગાઉથી માટે આપણે જો પ્રાણાયામ અપનાવીએ તો આપણને કદાચ એલોપેથીની દવાની પણ જરૂર ન પડે. 21 તારીખે જો કોઈએ યોગમાં જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકે? કોઈ દરેક ગુજરાત રાજ્ય યોગ બોર્ડની જેમ સ્થાપના થઈ છે અને એમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જ બધા કાર્યક્રમો નિયુક્ત કરવામાં આવે છે અને લગભગ દરેક જિલ્લા તાલુકા લેવલે આ કોચના અંડરમાં બીજા ટ્રેનરો અને એની નીચેના કેડર બધી તૈયાર કરવામાં આવી છે અને દરેક જણ ગલી મહોલ્લામાં ગુજરાત રાજ્ય એવી સુવિધા આપી છે કે જેઓ નિઃશુલ્ક દરેક લોકો યોગ કરી શકે ને એના કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી નિમવામાં આવ્યા છે. એટલે તમને જ્યારે પણ એમ થાય કે મારા નજીકમાં ક્યાંય યોગ ક્લાસ નથી તો ઘણા બધા બહેનો આ યોગ દ્વારા આમાં સાથે જોડાય છે, ઘણા બધા ટ્રેનરો જોડાય છે અને તમારી આજુબાજુમાં જ આવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ક્લાસીસ ચાલતા હશે એમાં તમે જોડાઈ શકો છો. સાથે સાથે 21 જૂન યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પેજ ઉપર સવારે 7 વાગે માનનીય CM સાહેબ વિજયભાઈ રૂપાણી લાઈવ જોડાવાના છે. એટલે આ તકે હું લોકોને પણ એ અપીલ કરું છું કે 21 જૂનના દિવસે સવારે 7 વાગે આપણે માનનીય વિજયભાઈ રૂપાણી સાથે 7 થી 7:45 ના ટાઈમ છે એમાં આપણે બધા સૌ એની સાથે જોડાઈએ. આભાર.